तो आ साथे अन्य समाचार जोईए तो अमरेली ना लाठी मां 20 मिलकतोने पालिकाए नोटिस पटकारी छे। सूरत ना अग्निकांड बाद तंत्र एक्शन मोड मां छे त्यारे फायर सेफ्टी अने सुरक्षा अधिनियम हेठळ आ नोटिस अपाई छे। केटलीक शैक्षणिक संस्थाओ हॉस्पिटल अने पेट्रोल पंप ने पण नोटिस अपाई छे। हीराना कारखाना अने शॉपिंग कॉम्प्लेक्स ने पण नोटिस अपाई। महत्वनुं छे के 3 दिवस मां नोटिस नो जवाब आपवा ताकीद पण कराई छे। संवाददाता महेन्द्र बगड़ा पासे थी आंगे वधु माहिती मेळवीए। जी महेन्द्र, શિવાની જે રીતે સુરતની દુર્ઘટના બાદ અમરેલી જિલ્લા કલેક્ટરે તમામ નગરપાલિકાઓને અને તમામ જે મોટી બિલ્ડિંગો છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, સરકારી ઇમારતો છે, ત્યાં ફાયર સેફ્ટી બાબતે ચેકિંગ હાથ ધર્યું હતું। લાઠીમાં 20 જેટલી એવી બિલ્ડિંગો જોખમી જણાય કે જો આગ લાગે તો ત્યાં સુરત જેવી દુર્ઘટના સર્જાઈ શકે છે, એમને તાકીદે નોટિસ આપવામાં આવી છે। 3 દિવસ ની અંદર જો ફાયર સેફ્ટીનું એનઓસી નહીં લઈ લેવામાં આવે તમામ બિલ્ડિંગોને સીલ કરી દેવામાં આવશે। સિવાની બીજી એક વાત એ છે કે અમરેલી જિલ્લાનો જે સરકારી ઇમારતો છે ત્યાં પણ ક્યાંય ફાયર સેફ્ટીના સાધનો નથી, એટલે કલેક્ટર દ્વારા જે નોટિસો પાઠવવામાં આવી છે, જે બિલ્ડિંગમાંથી નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે, ત્યાં પણ ફાયર સેફ્ટીના સાધનો નથી। એટલે હાલ તમામ નોટિસ આપી રહ્યા છે, હવે આગામી દિવસોમાં કેવી રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરે, કેટલું હકીકતથી કામ થાય છે એ જોવું ખૂબ રસપ્રદ રહેશે। બિલકુલ મહેન્દ્ર।